બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ એકસો પચીસ સેમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લમગનનું પૃષ્ઠફળ શોધો તો મિત્રો આપણને બે ઘન આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો એક ઘન અને બે ઘન બંનેને આપણે અડાડીને રાખેલા છે બરાબર હવે એમનું ઘનફળ કેટલું છે એકસો પચીસ સેમીનો ઘન તો તમારે શું કરવાનું છે કે આ બંને જે સમગન હતા એટલે કે ઘન હતા એમને જોડવાથી જે આખો જે મોટો લંબગન બન્યો એનું તમારે પૃષ્ઠફળ શોધવાનું છે તો આપણને ઘનનું ઘનફળ આપેલું છે એ લખીએ કે ભાઈ ઘનનું ઘનફળ બરાબર તો ઘનનું ઘનફળ શું થાય આપણે બધા જાણીએ જ છીએ કે બાજુનો ઘન એટલે કે તમે એલનો ઘન લખી શકો અથવા તો એનો ઘન લખી શકો માટે હવે ઘનનું ઘનફળ આપણને આપેલું છે કેટલું અહીંયા એકસો પચીસ બરાબર અહીંયા એલનો ઘન માટે અહીંયા આપણે એલ અહીંયા એલનું બાજુ લખી દઈએ એકસો પચીસ આ બાજુ લખી દઈએ બરાબર માટે ચલો આપણે એલ શોધવો હોય એટલે ઘનમૂળ કાઢવું પડે અહીંયાથી ઘન કાઢીએ તો આવા શું થઈ જાય ઘન તો અહીંયા એકસો પચીસનું ઘનમૂળ કાઢીએ તો એલ બરાબર કેટલા થઈ જશે પાંચ સેમી બરાબર સેમી માપેલું છે એટલે પણ એટલે આપણને એક બાજુનું માપ મિત્રો કેટલું મળ્યું પાંચ સેમી એટલે આ બાજુનું માપ પાંચ સેમી થાય આ બાજુનું માપ પણ પાંચ સેમી થાય આ બાજુનું માપ પણ પાંચ સેમી થાય આ બાજુનું માપ પણ પાંચ સેમી થાય એમ બધી જ બાજુનું માપ કેટલા થાય પાંચ પાંચ સેમી થાય તો મિત્રો અહીંયા આપણે થોડુંક ઓકે તો આપણા માટે હવે એ લખીએ કે બે સમગન થી બનતા લંબઘનની લંબાઈ લંબાઈ આપણેલ જ લખી દઈએ એલ લંબાઈ કેટલી થશે પાંચ વત્તા પાંચ એટલે કે દસ સેમી પહોળાઈ પહોળાઈ તો આ જે હતી પાંચ એની પાંચ જ રહેવાની છે એટલે પહોળાઈ કેટલી થઈ જશે પાંચ સેમી અને ઊંચાઈ ઊંચાઈ પણ કેટલી રહેશે તમારી પાંચ સેમી જ રહેવાની છે ઊંચાઈ કેટલી થઈ જશે પાંચ સેમી તો મિત્રો આપણે આ લંબઘનના શું લખી દીધા માપ લખી દીધા બે સમઘનથી બનતા લંબઘનની લંબ એલ બરાબર દસ સેમી બી બરાબર પાંચ સેમી અને એચ બરાબર પાંચ સેમી બરાબર લંબઘનના માપ લખી દઈએ આપણે ઓકે ચાલો તો હવે હવે આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધવું છે મિત્રો ત્યાં લખીશું લંબઘનનું પૃષ્ઠફળ તો એના માટે મિત્રો આપણને પહેલાં લંબણના પૃષ્ઠફળનું સૂત્ર આવડવું છે મિત્રો જો પૃષ્ઠફળ ગણફળ જે ચેપ્ટર છે એના તમારે સૂત્રો ખાસ કરી નાખવાના છે બરાબર છે એ તમને ક્વેશ્ચન એક એક ગુણની અંદર પણ તમને જોવા મળી શકે છે તો એ સૂત્ર થશે બે કંશમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વધતા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વધતા ઊંચાઈ ગુણ્યા લંબાઈ બરાબર હવે આપણે શું કરીશું આની અંદર કિંમત મૂકતા જઈશું તો બે ના તો બે બરાબર ચાલો હવે અહીંયા આપણે જોઈએ તો લંબાઈ કેટલી છે દસ સેમી તો અહીંયા દસ લખીશું

અહીંયા પાંચ ગુણ્યા દસ એટલે પચાસ એ બે ના બે ચાલો પચાસ ને પચાસ સો સો વત્તા એકસો પચ સો વત્તા પચીસ એટલે કેટલા થશે એકસો ને પચીસ હવે આપણે એકસો પચીસ ગુણ્યા બે કરવા છે તો કેટલા થઈ જશે બસો ને પચાસ તો એકસો પચાસ એટલે સો ના ડબલ બસો પચીસ ના ડબલ પચાસ એટલે બસો પચાસ સેમી સ્ક્વેર ખાસ ધ્યાન શું રાખવાનું છે મિત્રો અહીંયા આપણને ગંધફળ આપેલું છે એટલા માટે અહીંયા આપણને ઘન આપેલો છે જ્યારે પૃષ્ઠફળની વાત આવે ત્યારે એકમની અંદર સેમી પર સ્ક્વેર આવશે બરાબર આ ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે બે ગુણના ક્વેશ્ચનમાં અહીંયા ખાલી એકમ લખવામાં મિસ્ટેક કરશો તો પણ અડધો માર્ક્સ તમારો મિત્રો કપાઈ જશે તો ખાસ ધ્યાન રાખવાનું છે આ તમારો આન્સર આવી ગયો છે બરાબર છે તો આ એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અવશ્યથી કરજો બીજા મિત્રોને પણ શેર કરજો ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન દેવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો નવા સાથે ફરીથી મળીશું ત્યાં જય હિન્દ જય ભારત જય ગુજરાત